આપણી લાઈફ એકદમ મસ્ત ચાલતી હોય, એકદમ આમ સીધી ને સટ મેટ્રો જેવી, કે અચાનક ક્યાંયથી એક છોકરી આવી જાય આપણી લાઈફમાં. જ્યારથી અર્બન ગુજરાતી ફિલ્મો બનવાની શરૂ થઈ છે ત્યારથી એમ કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક નવા યુગમાં પ્રવેશી રહી છે. સિલ્વર સ્ક્રીન ઉપર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુવર્ણ યુગ આરંભ થઈ રહ્યો છે એવું કહી શકાય. ત્યારે 1 જુલાઈએ એક નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, સાતમ આઠમ. સાતમ આઠમ ના અભિનેતા અને અભિનેત્રી આપણી સાથે છે પરીક્ષિતભાઈ અને ડેનિશાબેન. ડેનિશાબેન તો જામનગરના જ છે, એટલે ખાસ જામનગર માટે આ ફિલ્મ પણ બહુ ખાસ છે. તો આવો તેમની સાથે વાત કરીએ. સાતમ આઠમ વિશે સ્વાગત છે ડેનિશાબેન. સાતમ આઠમ ફિલ્મ વિશે થોડુંક તમારા શબ્દોમાં અમારા દર્શકોને જણાવો. સાતમ, તમને બધાને ખબર છે કે આ વખતે સાતમ આઠમ વહેલી છે. વહેલી એટલે આપણે જે તહેવાર ઉજવીએ છીએ એ સાતમ આઠમ નહીં, પણ અમારી પિક્ચર સાતમ આઠમ જે 1 જુલાઈએ રિલીઝ થઈ ગઈ છે. સાતમ આઠમ ફિલ્મનું નામ આ સાતમ આઠમ એટલે છે કારણ કે આ ફિલ્મની જે મેઇન ઘટના છે એ જન્માષ્ટમીના દિવસે બને છે. અને બાકી એ કે સાતમ આઠમમાં પત્તાની બાજીમાં જેમ આપણને ખબર નથી કે કયું પત્તું કયા વસ્તુ પર ભારી પડશે, એ જ રીતે આ ફિલ્મમાં તમે છેક સુધી એ ગેસ નહીં કરી શકો કે કયું કેરેક્ટર કયા કેરેક્ટર પર ભારે પડશે અને શું થશે. રક્ષિતભાઈ, તમારો એક રોલ ખાસ છે આમાં, જે કદાચ ગુજરાતી ફિલ્મોમાં આવા રોલ નથી આવતા, મુખ્ય જે નાયક કહી શકે એના ભાગે, તો એ વિશે કંઈક જણાવો. જી બિલકુલ, મને ખૂબ આનંદ છે કે હું આ રોલ કરી રહ્યો છું, કારણ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી શીતલ મેમ અને શાયના શાહ જે આ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે, લાઇમલાઇટ પિક્ચર્સમાં રોલ જે મુન્ના છે એના માટે 200 થી વધારે ઓડિશન એ લોકોએ કર્યા હતા. અને એમાંથી મને ચાન્સ મળ્યો કે ભાઈ લાઇમલાઇટ પિક્ચર્સ અને ફ્રાઇડે ફિલ્મવર્ક્સ એટલે કે જે સ્પેશિયલ 26 MS ની જેવી ધુરંધર ફિલ્મો બનાવી છે એ લોકો જોડે એસોસિએટ થવાનો ચાન્સ મળ્યો. અને કેરેક્ટર બહુ જ મસ્ત છે, સોપારે કિલર છે. અને એવું માને છે કે ભાઈ ખબર છે ખરાબ કામ છે પણ કામ તો છે ને, એવું માનનારો એક વ્યક્તિ છે. બહારથી જેટલો કડક દેખાય છે અંદરથી એટલો જ પોચક છે. અને બસ સરસ મજાનું કેરેક્ટર. આ ફિલ્મના ડિરેક્ટર છે શીતલબેન શાહ, કે જેમણે પોતે પણ તેમાં અભિનેત્રી તરીકે ભૂમિકા ભજવી છે. અને તેઓ અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રથમ મહિલા ફિલ્મ ડિરેક્ટર છે. તો એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ શૂટનો અને આખો અનુભવ કેવો રહ્યો ફિલ્મ મેકિંગનો એ વિશે કંઈક જણાવશો. શીતલ મેમ વિશે વાત કરું તો એ જેટલા વર્સેટાઇલ એક્ટર છે એનાથી પણ વધારે સરસ મારા માટે ડિરેક્ટર તરીકે રહ્યા છે. કારણ કે એઝ ડિરેક્ટર એ બહુ જ ક્લિયર હતા કે એમને શું જોઈએ છે અને અમારી સાથે આપણે બહુ જ બધા રિહર્સલ્સ કરેલ, એટલે એના કારણે અમારું ફિલ્મનું શૂટ લગભગ 19 ડેઝમાં કમ્પ્લીટ થયું છે. એનું મેજર કારણ ઓફકોર્સ લાઇમલાઇટ પિક્ચર્સ જે લોકોની પ્રોડક્શન કંપની છે એનું પ્લાનિંગ અને પ્રી પ્રોડક્શન છે, પણ એની સાથે સાથે અમારી સાથે એક્ટર્સ જેટલા રિહર્સલ્સ થયેલા એ પણ છે કે સેટ ઉપર જઈને સીન ભજવતી વખતે અમારી 1 પણ મિનિટ વેસ્ટ નથી. અંતમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે દર્શકોને ખાસ તમે શું કહેશો, શેના માટે જોવી જોઈએ, એનો કોન્સેપ્ટ બેઝિક શું છે, પ્રણય ત્રિકોણ છે કે શું છે, ટેલર પર કેવું એવું લાગી રહ્યું છે? બિલકુલ, આપણે જ્યારે ગુજરાતી થાળી ખાવા જઈએ તો ફરસાણ પણ હોય, ગળપણ પણ હોય, સરસ ખાટી દાળ પણ હોય અને તીખું પણ કંઈક હોય, તો એવી જ બધા જ કોમ્બિનેશન વાળી આ ફિલ્મ છે કે જેમાં રોમેન્સ છે, એક્શન છે, થ્રિલર છે, સસ્પેન્સ બહુ સરસ છે. અને જે લોકોએ ફ્રાઈડે ફિલ્મવર્ક્સની ફિલ્મો જોઈ હશે એ લોકોને ખબર હશે કે ભાઈ આ લોકોમાં સસ્પેન્સ ને આ બધું બહુ જ સરસ માત્રામાં હોય છે. તો એ જ પ્રકારની ફિલ્મ છે, એટલે ફ્રાઈડે ફિલ્મવર્ક્સની પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મ સાથે કોલેબોરેશન હોય તો મારા ખ્યાલથી ચોક્કસ આ ફિલ્મ જોવા જવી જોઈએ. અને એક મારી અપીલ ગુજરાતની તમામ જનતાને છે કે આજે જ્યારે દેશભરમાં રિજનલ સિનેમાનો માહોલ જામ્યો છે કે RRR કે KGF જેવી સરસ ફિલ્મો એમના રિજનમાં અને દુનિયાભરમાં અને દેશભરમાં સરસ કરી રહી હોય, તો ગુજરાતી તરીકે આપણી ફરજ છે કે આપણે એક ગુજરાતી ફિલ્મને માણીએ, જોઈએ, વખાણીએ કે વખોડીએ, પણ જોવી તો ચોક્કસ જોઈએ. અને અમારી ફરજમાં આવે છે કે અમે એટલું જ સુંદર પીરસવાનો આપણે પ્રયત્ન કરીએ. તો 1 જુલાઈએ સાતમ આઠમ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. આ હતા સાતમ આઠમ ફિલ્મના કલાકારો. જય હિન્દ, જય હલાલ.